મિત્રો, આજે આપણે આ વિડીયોના અંદર અંગ્રેજીનો એક અગત્યનો ટોપિક કંજક્શન એટલે કે સંયોજકો જોઈશું. તો મિત્રો, શરૂઆત કરીએ. સૌ પ્રથમ કંજક્શન એટલે શું, સંયોજકો એટલે શું તેનો ખ્યાલ મેળવીએ. તો મિત્રો, આપણે ઘણી વખત એવું જોયું છે કે બે શબ્દો આપ્યા હોય, ઉદાહરણ તરીકે ગીતા અને સીતા, બરાબર છે? તો ગીતા અને સીતા તો બે વ્યક્તિ છે, તો બે શબ્દોને જોડવા માટે બે વાક્ય આપ્યા છે કે ગીતા રમે છે, સીતા રમે છે. તો આપણે એમ કહીએ છીએ ગીતા અને સીતા રમે છે. તો આ રીતે બે શબ્દો હોય, બે વાક્યો હોય, કે શબ્દ સમૂહ કે વાક્યખંડો, ગુજરાતીનો શિક્ષક હોય તો એમને વધારે ખ્યાલ આવશે શબ્દ સમૂહ વાક્યખંડો વિશે. તો આને જોડવા માટે આપણે જે શબ્દોને વાપરીએ છીએ એને સંયોજકો કહેવાય છે. તો મિત્રો, ખૂબ સરળ છે કે જ્યારે બે વાક્યો આપ્યા હોય, શબ્દો આપ્યા હોય કે શબ્દ સમૂહ આપ્યા હોય અને બેને ભેગા કરવા હોય, જોડવા હોય, તો સંયોજકોનો ઉપયોગ થાય છે. અને આ વિડીયોના અંદર આજે આપણે એન્ડ એટલે અને સંયોજકનો અભ્યાસ કરીશું. તો મિત્રો, શરૂઆત કરીએ. એન્ડનો મતલબ થાય છે અને. મિત્રો, એક ઉદાહરણ છે, મનન ઇઝ નોટી. તો આ પહેલું વાક્ય થયું. પ્રાનવી ઇઝ નોટી. તો આ બીજું વાક્ય થયું. ગુજરાતીમાં વાત કરીએ તો મનન તોફાની છે, પ્રાનવી તોફાની છે. તો મિત્રો, આ બે વાક્યોને જોડવા માટે આપણે કંજક્શનનો ઉપયોગ કરીશું અને અહીં કંજક્શન તરીકે એન્ડનો ઉપયોગ થશે. તો મિત્રો, જ્યારે આપણે કંજક્શનનો ઉપયોગ કરીશું ત્યારે વાક્ય હવે કેવી રીતના બનશે એ જુઓ. મનન એન્ડ પ્રાનવી આર નોટી. ગુજરાતીમાં વાત કરીએ તો મનન અને પ્રાનવી તોફાની છે, બરાબર? તો મિત્રો, હવે આ કંજક્શન કેવી રીતના લાગુ પડ્યું, કયા નિયમો લાગુ પડ્યા, કર્તાપદ વચ્ચે શું પરિવર્તન થયું, ક્રિયાપદમાં શું પરિવર્તન થયું, બરાબર છે, એ સમજીએ. તો મિત્રો, આ વાક્યના અંદર બે કર્તાઓ આપ્યા છે. કર્તા એટલે કે અહીં વ્યક્તિઓ, તો એક મનન છે અને એક પ્રાનવી છે. તો વાક્યમાં બે કર્તા છે અને બંને કર્તા જુદા જુદા છે, બરાબર? અને આ બે કર્તા વચ્ચે આપણે એન્ડ સંયોજક એટલે કે કંજક્શન મૂકીએ છીએ અને આ બે કર્તાઓ એન્ડ સંયોજક વડે જોડાયેલા છે. ત્યારબાદ મિત્રો, અહીં બે કર્તાઓ હોવાથી, મનન અને પ્રાનવી એટલે કે બહુવચન હોવાથી, ક્રિયાપદ જે છે, જો મિત્રો લાલ કલરમાં ક્રિયાપદ ઇઝ છે, પરંતુ અહીં મનન અને પ્રાનવી બે કર્તાપદ બહુવચનમાં હોવાથી ક્રિયાપદ ઇઝનું પણ બહુવચન થઈને આર થાય છે, બરાબર છે? અને મિત્રો, છેલ્લી વસ્તુ એ યાદ રાખવાનું કે વાક્યની પાછળ જે નોટી લખેલું છે, વિશેષણ, બરાબર છે, એ નું બહુવચન થયેલું નથી. એ તમે જુઓ, નોટીનું નોટી જ રહે છે, બરાબર? તો આ રીતે આપણે એન્ડ કન્જક્શનનો ઉપયોગ કરીએ છીએ. મિત્રો, અન્ય ઉદાહરણ પણ જોઈએ. જય ઇઝ એ ચાઇલ્ડ. જોય ઇઝ એ ચાઇલ્ડ. બે વાક્ય આપ્યા છે, જય બાળક છે, જોય બાળક છે. આ વાક્યને હવે જ્યારે એન્ડ કન્જક્શનની મદદથી જોડવાનું થાય તો વાક્ય ક્યાંક આવું બને. જય એન્ડ જોય આર ચિલ્ડ્રન. ચાઇલ્ડ જે છે એનું ચિલ્ડ્રન થાય છે. તો મિત્રો, અહીં જુઓ, જય અને જોય બે કર્તા છે, બે અલગ અલગ વ્યક્તિ છે, બરાબર છે? અને જય અને જોયને આપણે એન્ડ સંયોજકથી જોડીએ છીએ. મિત્રો, જય અને જોય બે કર્તાઓ અહીં બહુવચનમાં થાય છે, એટલે ક્રિયાપદ જે ઇઝ હતું તેનું બહુવચન થઈને આર થાય છે. એટલે કર્તાપદનું બહુવચન થવાથી ક્રિયાપદ આર પણ બહુવચન થયેલું છે. અને મિત્રો, અહીં ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે ચાઇલ્ડ એટલે બાળક, એક બાળક, બરાબર? તો જય એક બાળક છે, જોય એક બાળક છે, પરંતુ જય અને જોય હવે આ બાળકો છે, એટલે ચાઇલ્ડનું બહુવચન થશે ચિલ્ડ્રન. અને આ ચાઇલ્ડ જે છે એ જાતિવાચક નામ છે અને જાતિવાચક નામનું બહુવચન ચાઇલ્ડનું ચિલ્ડ્રન થાય છે. મિત્રો, અન્ય કેટેગરીના એક્ઝામ્પલ પણ જોઈએ. ધ્રુવી બોટ બનાનાસ, એટલે કે ધ્રુવીએ કેળા ખરીદ્યા. સી બોટ એપલ, તેને સફરજન પણ ખરીદ્યા. હવે મિત્રો, આ વાક્યને પણ આપણે એન્ડ કન્જક્શનની મદદથી જોડી શકીએ છીએ અથવા તો બનાવી શકીએ છીએ. તો મિત્રો, આનંદ ધ્યાન એ રાખવાનું છે કે ધ્રુવી જે છે એ પહેલાં બનાના ખરીદે છે અને તે સફરજન પણ ખરીદે છે. તો અહીં કર્તાપદ છે ને એ એક જ વ્યક્તિ છે, ધ્રુવી જ છે. બનાના જ્યારે ખરીદવા જાય છે જે વ્યક્તિ,
અને જ્યારે એપલ ખરીદવા જાય છે ત્યારે તે ધ્રુવી જ હોય છે. તો અહીં કર્તાપદ જે છે એ એક જ વ્યક્તિ છે, એટલે વાક્ય ક્યાંક આ રીતે બનશે, ધ્રુવી બોટ બનાનાઝ એન્ડ એપલ્સ. બરાબર, તો કારણ કે કર્તાપદ એક છે, જે ક્રિયાપદ છે બોટ જ છે, અને બે વસ્તુ ખરીદે છે, બનાનાઝ એન્ડ એપલ્સ. એટલે આ વાક્યમાં કર્તાપદ એક છે એટલે ક્રિયાપદ પણ એક જ છે, અને કર્મપદ એટલે કે ઓબ્જેક્ટ, વસ્તુઓ, થિંગ્સ, તો બનાના અને એપલ્સ બે અલગ અલગ છે, અને એ અલગ અલગ હોય બનાનાઝ અને એપલ વચ્ચે એન્ડ સંયોજકથી મૂકીને આપણે વાક્યને જોઈન્ટ કરીએ છીએ. મિત્રો, અન્ય કેટેગરીના પણ વિધાનો જોઈએ. ભાવેશ ઇઝ માય બ્રધર, ભાવેશ મારો ભાઈ છે. દિનેશ ઇઝ માય બ્રધર, દિનેશ મારો ભાઈ છે. તો મિત્રો, અહીં તમે જોશો તો વાક્યના અંદર બે વાક્ય છે, અને બંને વાક્યના અંદર કર્તા વ્યક્તિઓ બે અલગ અલગ છે. એકમાં ભાવેશ છે અને એકમાં દિનેશ છે. તો અહીં કર્તાપદનું બહુવચન થશે. બરાબર, તો ભાવેશ એન્ડ દિનેશ, કારણ કે બે કર્તાઓ અલગ અલગ છે એટલે આપણે કર્તા વચ્ચે, વ્યક્તિઓ વચ્ચે એન્ડ સંયોજક મૂકીને વિધાન બનાવીએ છીએ. અને હવે ભાવેશ અને દિનેશ કર્તાપદનું બહુવચન થવાથી ક્રિયાપદ જે ઇઝ હતું એનું પણ બહુવચન થઈ જાય છે, આર. તો ભાવેશ એન્ડ દિનેશ આર માય બ્રધરની જગ્યાએ બ્રધર્સ, ભાઈઓ છે. તો કર્તા સ્થાને બે અલગ અલગ નામ છે, ભાવેશ અને દિનેશ. કર્તા જે છે એ કર્તાપદ જે છે એ વચ્ચે આપણે એન્ડ સંયોજક વાપરેલું છે, એટલે કે કર્તાપદનું બહુવચન થયેલું છે, એટલે કે ક્રિયાપદ પણ અહીં કર્તાપદનું બહુવચન મીન્સ કે બે વ્યક્તિઓ છે, એટલે અહીં ક્રિયાપદ જે છે એનું બહુવચન આર થશે. અને મિત્રો, બ્રધર જે છે ને એ જાતિવાચક નામ છે, એટલે જાતિવાચક નામનું બહુવચન બ્રધરની જગ્યાએ બ્રધર્સ થશે. મિત્રો, અન્ય વિધાન પણ જોઈએ સાથે. જો કર્તા એક વચનમાં હોય, આપણે આના એક્ઝેક્ટ અગાઉનું વાક્ય જો આપણે વાત કરીએ તો એના અંદર કર્તા જે છે એ ભાવેશ અને દિનેશ બરાબર છે, બહુવચનમાં હતા, પણ કર્તા એક વચનમાં હોય. પેલું ધ્રુવીવાળું વાક્ય હતું કે ધ્રુવીએ બનાના ખરીદ્યા, તેણે સફરજન ખરીદ્યા, તો એ કેસમાં કર્તા જે છે એક વચનમાં હતું. તો જો કર્તા એક વચનમાં હોય તો ક્રિયાપદ પણ એક વચનમાં આવવું જોઈએ, આ નિયમ થયો મિત્રો. અને જો કર્તાપદ બહુવચનમાં હોય, ભાવેશ અને દિનેશ બરાબર છે, તો ક્રિયાપદ પણ બહુવચનમાં આવે, ઇઝનું આર થઈ જાય. બરાબર, ઉદાહરણ તરીકે પરી વેન ટુ માર્કેટ, પરી જે છે એ માર્કેટમાં ગઈ. સી બોટ સમ ફ્રૂટ્સ, તેણીએ થોડાક ફળો ખરીદ્યા અથવા તો લાવી. તો મિત્રો, આનંદ કરતા જે છે ને એક જ વ્યક્તિ છે, પરી માર્કેટમાં ગઈ અને એને જ આપણે એપલ્સ લીધા. તો મિત્રો, આ વાક્યના અંદર થોડુંક નવું એ છે કે પરી વેન ટુ માર્કેટ એન્ડ બોટ સમ ફ્રૂટ્સ. અહીં જે ક્રિયા છે એ અલગ અલગ છે, માર્કેટમાં જવાની એ ક્રિયા છે અને માર્કેટમાં જઈને પછી બીજી ક્રિયા ફ્રૂટ ખરીદવાની છે, એટલે પરી બજારમાં ગઈ અને થોડાક ફળો લાવી, એટલે આ બે ક્રિયાઓ વચ્ચે આપણે એન્ડ મૂકીએ છીએ. એટલે વાક્યમાં જે કર્તાપદ છે એ એક જ વ્યક્તિ છે, પરી. એક જ વ્યક્તિ બે પ્રવૃત્તિ કરે છે, માર્કેટમાં જવાની અને માર્કેટમાં જઈને ત્યારબાદ ઉત્તરોત્તર બીજી પ્રવૃત્તિ કરે છે, ફ્રૂટ્સ લેવાની. એટલે પાછળનું જે વિધાન છે એ આગળના વિધાનમાં ઉમેરો કરે છે. બરાબર છે, ફ્રૂટ લેવાની જે ક્રિયા છે એ આગળનું જે વિધાન છે એમાં ઉમેરો કરે છે. આથી બે ક્રિયાઓ વચ્ચે આપણે એન્ડ સંયોજક વાપરેલું છે. રાઈટ મિત્રો, આના પરથી એટલું તારણ નીકળે કે અગાઉના આપણે જે તમામ વિધાનો બીજા વિધાનના અર્થમાં કંઈક ને કંઈક વધારો કરે છે ત્યારે બે વિધાનોને જોડાવા માટે એન્ડ આપણે વાપરીએ છીએ. બંને વાક્યમાં કર્તાપદ એક જ હોય તો વાક્યની શરૂઆતમાં એક જ વખત વપરાય છે. બરાબર છે, ઉદાહરણ તરીકે આપણે જોયું કે ધ્રુવી એ બનાના ખરીદ્યા, ધ્રુવીએ સફરજન ખરીદ્યા. તો ધ્રુવીએ બનાના અને સફરજન ખરીદ્યા, તો ધ્રુવી શબ્દ જે છે કર્તાપદ એ એક જ વખત ત્યારે આવશે જ્યારે બંને વાક્યના અંદર કર્તાપદ એક જ હોય ત્યારે. પણ જો કર્તાપદ એક જ હોય તો ક્રિયાપદ પણ એક વચનનું આવે. બરાબર, એક જ વ્યક્તિ હોય તો ઇઝ જ આવે, વોઝ જ આવે. બરાબર છે, પરંતુ જો કર્તાપદ વધારે હોય તો પાછળ આર આવે. હવે મિત્રો, બંને વાક્યને જોડતી વખતે એન્ડની આગળ અને પાછળ અલ્પવિરામ વપરાતું નથી, આમાં ક્યાંય કોઈ પ્રકારનું અલ્પવિરામ આવતું નથી. તો મિત્રો, આશા રાખું છું અહીં આપણે એન્ડ કન્જંક્શન કમ્પ્લીટ કરીએ છીએ, આપને ખ્યાલ આવ્યો હશે. મિત્રો,
वीडियो गमे तो चोक्कसथी लाइक करवा विनंती छे। आप आ चेनल में नवा हो तो सब्सक्राइब करजो। सब्सक्राइब कर्या बाद बाजू में जे बेल आइकॉन छे ए बेल आइकॉन ऊपर प्रेस करवू भूलता नहीं, जेथी करीने नवा वीडियो ना नोटिफिकेशन आपने तरत मळता रहे। वीडियो जोवा बदल आभार। आपनो खूब खूब धन्यवाद।